મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર વાત કરીએ. નશીલા પદાર્થનું સેવન કરતા યુવક યુવતીઓનો વિડીયો વાયરલ થયો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો વિડીયો છે આ, જે વાયરલ થયો છે, જેમાં વિડીયોમાં યુવક યુવતીઓ નશીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની અંદર સ્પષ્ટપણે હુક્કા મારફતે નશીલા પદાર્થનું સેવન થઈ રહ્યું છે. યુવાધન નશાના રવાડે ચડતા ચિંતાનો વિષય બન્યો છે. નશીલા પદાર્થનું સેવન કરતા યુવક યુવતીનો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો આ વિડીયો છે, જેની અંદર યુવક અને યુવતીઓ હુક્કાના મારફતે નશીલા પદાર્થનું સેવન કરતા નજરે ચડી રહ્યા છે. તેનો વિડીયો વાયરલ થયો છે. સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર તમે જે વિડીયો જોઈ શકો છો તેની અંદર દેખાય છે કે જે યુવક અને યુવતીઓ હુક્કાના મારફતે નશીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે. આ જ મુદ્દે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનવ. માનવ, જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો વાયરલ થયો છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો, તેની અંદર યુવક અને યુવતીઓ જે હુક્કાની અંદર નશીલો પદાર્થ ઉમેરીને જે સેવન કરવામાં આવી રહ્યું છે, આ અંગે શું વધુ વિગતો મળી રહી છે? જી પાલ, જે આ વિડીયો છે એ દાદરાનગર હવેલીના જે પાટનગર સલવાસના 22 ફળિયાનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અને અગાઉ પણ આ રીતે દાદરાનગર હવેલીમાં આ રીતે નશીલો વેપાર અને તેના અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે. ખાસ કરીને જે આ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ખાસ કરીને જે સ્કૂલમાં પડતા વિદ્યાર્થીઓ અને ટીનેજરો આ પ્રકારની જે નશીલા સેવનો કરતા હોય છે તે એક સલવાસ માટે બહુ મોટી એક ઘટના છે. અને કારણ કે સલવાસ પોલીસે આ મામલે અગાઉ એક રેડ પણ પાડેલી હતી અને મોટા પ્રમાણમાં ગાંજો અને અન્ય વસ્તુ મળી આવી હતી. આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જે રીતે ટીનેજર યુવતી અને યુવકો જે હુક્કાનું સેવન કરી રહ્યા છે એ એક સમાજ માટે ચિંતાનો વિષય છે અને પોલીસ માટે પણ પડકાર છે. ખાસ જણાવવાનું કે જે દાદરાનગર હવે જે દમણગંગા નદી છે તેની કોતરોમાં પણ અનેક આ રીતે યુવાનો ગાંજો અને અન્ય નશીલા સેવન કરતા ઝડપાઈ ચૂક્યા છે. આ મામલે પોલીસ ઘટ કરે તેવી માંગ ઉઠી છે. જી માનવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.